गुड मॉर्निंग बाळको, गुजराती धोरण 3 पान नंबर 123 आपणे वार्ता જોતા હતા હાથી અને કીડીની। તો આપણે અહીંયા સુધી જોયું, હવે આગળ જોઈશું। એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી, થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા। ચંદુએ બુદ્ધિ વાપરી મોટા 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 ગોળ પથ્થરો વચ્ચે પૂછ મો કાન સંકોચીને બેસી ગયો। હવે કીડીનો દાવ હતો, તો પછી હતી કે આ વખતે તો હું છુપીશ, એવી રીતે સંતાઈશ કે કીડીને મળે નહીં। તો એક મોટા પથ્થરની પાછળ જઈ અને સંકોચાઈને બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લો। એવો કલર પણ એવો હતો હતીનો અને પથ્થરનો, એટલે જઈને સંકોચીને બેસી ગયો। એન્ડ ધેન દીવા ધેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું હવે બરાબર સંતાજે, હા પૂંછડી પણ દેખાવી ન જોઈએ, અને હસી હિ હિ કરીને, એટલે કે પહેલાં તો પકડાઈ ગયો હતો ને, હવે બરાબર સંતાજે, આઉટ ના થઈ જતો। હવે જોઈએ શું કહે છે। ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું એની પૂંછડી એ દેખાતી ન હતી। ટીકુએ તો એક મો ટીકુ જે હતી ને એને શોધવા નીકળી, ટીકુ એટલે કીડી શોધવા નીકળી, પણ એ બધે શોધી વળી। આ વખતે તો હાથીનું આટલું મોટો હાથી એટલે દેખાય તો જાય, પણ કશું દેખાયું નહીં। મસ મોટા પથરા પર ચડીને પણ જોયું, એટલે મોટા પથ્થર પર જઈને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે। થાકીને તે પથ્થર પર જઈને ઊભી રહી, નીચે ઉતરીને ઊભી રહીને પછી નીચે ઉતરી ગઈ કે યાર હાથી તો દેખાતો નહીં, ઉપર પથ્થર પર ચડીને પણ જોઈ આવી પણ મળ્યો નહીં। આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી। કીડી એવું વિચારે કે આટલો મોટો ચંદુ ક્યાં સંતાઈ ગયો। નંબર 7 ટીકુ જે પથ્થર પર ચડેલી તે જ પથ્થર ઊભો થયો, અરે આ તો ચંદુ હતો, તે જોર જોરથી બૂમો પાડવા માંડી, એટલે જેની પર ઊભી હતી ને કીડી એ જ પથ્થર, એ પથ્થર સમજીને ઊભી રહી, પણ એ હતો હાથી, એટલે હાથી ઊભો થયો અને જોર જોરથી બૂમો પાડવા લાગી। અને પછી હાથી શું કે, હું જીતી ગયો, સારું સારું કંઈ વાંધો નહીં, હવે મારો વારો સંતાઈને સંતાવાનો, તું આંખો બંધ કર। તો કે કશો વાંધો નહીં હાથી, તું જીતી ગયો, પણ કે હવે મારો વારો છે, હવે તું દામ આપ। તો હવે જોઈએ ટીકુએ અક્કલ વાપરી, તે પગ પરથી જઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ। ચંદુની ચામડી જાડી, એને ખબર ન પડી કે ચંદુએ એટલે પેલું હાથીની જે ચામડી હોય એ જાડી હોય, કીડી ચાલી પણ એને ખબર પડી નહીં કે મારી ઉપર કીડી ચાલે છે, એમ પગથી થઈને કાનની પાછળ સંતાઈ ગઈ। ચંદુની ચામડી જાડીને એને ખબર ન પડી। ચંદુએ આંખો ખોલી, ટીકુને ખૂબ શોધી, આંખો ખોલીને બધે, આ વખતે હવે હાથીનો દામ, એટલે હાથી બધે શોધ્યું પણ એને પણ મળી નહીં। આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીએ જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી ઝીણી કરીને જોયું, ટીકુડી તું દેખાતી કેમ નથી, હું હાર્યો તું જીતી, ટીકુબાઈ બહાર આવી જાઓ, એવું કહે છે, ભાઈ હવે હું હારી ગયો, તું મળતી નથી, તું જીતી ગઈ, તું બહાર આવી જા। તો હવે કીડી શું કહે છે, હું જીતી ગઈ, આ રહી હું તારી કાનની પાછળ, તને ખબર ન પડી ને કે હું તારા કાન પગ પરથી ચડીને કાન પાછળ સંતાઈ ગઈ, એવું કહીને હસવા લાગી। પછી શું કહે છે કે હાથી શું કહે છે, એકવાર તું જીતી, એકવાર હું જીત્યો, એકવાર ટીકુ જીતી અને એકવાર ચંદુ જીત્યો, એવી રીતે બેઉ જણા વાતો કરતા હતા। અને પછી કીડી શું કે, હા એકવાર તું હાર્યો અને એકવાર હું હારી। પાન નંબર 124 પર જોઈશું। એ તો ઠીક છે, પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત, જે સૌથી મોટું ઝાડ પાડત
એ જીતી જાય. હા હા હા, હસવા લાગે. તો કે જળ જળ જે રમત નહીં કે જળ જેને ઉખાડતા આવડે એ જીતી જાય. તો કે હું એમાં જીતી જાત. તો કીડી હસીને શું બોલી, એમ તો હું પણ દર દર રમી હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતી જાય. એવી રીતે કીડી પણ હસવા લાગી. આ સાંભળી ચંદુ હસી પડ્યો, હા હા હા, અને સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ. ટીકુ બહેન તોય ઉડ્યા, એટલે હસ્યો અને સૂંઢમાંથી હવા કાઢી. એવી રીતે બેઉ જણાએ વાત કરી. આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. તમે લોકો વાંચી લેજો અને નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાપોથીના મેડમ ફોટા મોકલશે. થેન્ક યુ.